हेलो मित्रों, वेलकम टू गुजरात बायोलॉजी। तो आजे आपणे फरीथी धोरण 12માં આવતા પ્રકરણ બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓના એક નાનકડા ટોપિક વિશે ફરી ચર્ચા કરીશું। તો આપણે પ્રીવિયસ વિડીયોમાં જોયું એ પ્રમાણે પ્રીવિયસ વિડીયોમાં આપણે એક ટોપિક જોયો હતો બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓના અંદર એક પ્રક્રિયા જે મુખ્ય છે આરડીએનએ ટેકનોલોજી એટલે કે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી, જેના વિશે આપણે ઓવરવ્યૂ મેળવ્યું હતું એટલે કે કેવી રીતે પ્રક્રિયા થઈ શકે એના વિશે આપણે વાત કરી હતી। તો આજે એ જ પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી વિશે વધારે ચર્ચા કરીએ અને આજે આપણે સમજીએ કે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી કેવી રીતે થાય છે, વિસ્તૃત માહિતી આજે આપણે મેળવીએ જેથી આપણને ખ્યાલ આવશે કે કેવી રીતે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી કરી શકીએ, મતલબ પુનઃસંયોજિત ડીએનએ આપણે કેવી રીતે બનાવી શકીએ। હું તમને આજે પૂરી પ્રક્રિયા તો આજે નહીં ભણાવી શકું આ વિડીયોમાં, એક જ એક આપણે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીના જે ઉપકરણો છે એમાંથી એકાદ ઉપકરણ હું તમને આજે ભણાવું છું। આગળ તમે વિડીયોમાં બધા જ ઉપકરણો વિશે માહિતી મેળવશો અથવા એનું વિસ્તૃત માહિતી મેળવશો એટલે તમને આખી પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી વિશે સમજણ પડશે। તો આજે આપણે પુનઃસંયોજિત ડીએનએના ટેકનોલોજીના ઉપકરણો વિશે માહિતી મેળવી। તો પુનઃસંયોજિત ડીએનએ બનાવવા કેટલાક ઉપકરણોની જરૂર પડે છે, જેમ કે ઉત્સેજકો, પ્રતિકૃતિ બનાવતા વાહકો અને હરીફ યજમાન। તો જ્યારે પણ આપણે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી કરીએ છીએ ત્યારે કાલ વાત કરી હતી, મતલબ કે પ્રીવિયસ લેક્ચરમાં જે મેં વાત કરી હતી એ પ્રમાણે કે પુનઃસંયોજિત ડીએનએ બનાવવા માટે એક રસપ્રદ જનીન કે જેના લક્ષણો આપણે મેળવવાના છે એ જનીન આપણે લેવું પડશે અને સાથે સાથે આપણે એ જનીન જેના અંદર ઉત્તરણ કરવાનું છે એ ઉત્તરણ કરવા માટેના વાહકો પણ આપણે લેવા પડશે, જે પ્રતિકૃતિ બનાવતા વાહકો કહેવાય છે, અને એ વાહકનું પછી હરીફ યજમાનમાં ઉત્તરણ કરાવવું પડશે। તેથી આપણને જે જનીન રસપ્રદ જનીન છે જેની પ્રોડક્શન આપણે મેળવવાનું છે, જે ઉત્પાદન આપણે મેળવવાનું છે એ ઉત્પાદન આપણે હરીફ યજમાનમાં ઉત્તરણ કર્યા પછી ઉત્પાદન આપણે મેળવી શકીશું। તો પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીના ઉપકરણમાં પહેલું ઉપકરણ આપણે જાણવું પડશે ઉત્સેચકો, કારણ કે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી જ્યારે આપણે કરીએ છીએ ત્યારે જે જનીન આપણે મેળવીએ છીએ, જે રસપ્રદ જનીન છે જેમાંથી આપણે ઉત્પાદન મેળવવાનું છે, એ રસપ્રદ જનીનને કાપવા માટે અથવા કટ કરવા માટે અથવા એના સિવાય પણ આપણે જ્યારે એ રસપ્રદ જનીન આઇસોલેટ કરીએ છીએ તો કોઈ પણ કોષના અંદરથી આઇસોલેટ કરવા માટે કેટલાક ઉત્સેચકોની જરૂર પડશે। તો પહેલું ઉપકરણ આપણે ભણીશું ઉત્સેચકો, તો ચાલો ભણીએ પહેલું જ ઉપકરણ ઉત્સેચકો। આજે આ વિડીયોમાં હું ખાલી ઉત્સેચકો વિશે ચર્ચા કરીશ, બીજા પ્રતિકૃતિ બનાવતા વાહકો અને હરીફ યજમાન વિશે ડિટેલમાં અથવા વિસ્તૃત માહિતી તમે મારા નેક્સ્ટ વિડીયોમાં જોઈ શકો છો। તો ચાલો ભણીએ ઉત્સેચકો। હા, તો આરડીએનએ ટેકનોલોજીના અંદર ઉત્સેચકો આપણે યુઝ કરીએ છીએ એટલે ઇંગ્લિશમાં એને એન્ઝાઇમ્સ કહેવાશે। ઉત્સેચકોમાં બે પ્રકારના ઉત્સેચકો આપણે અંદર આપણે ઉપયોગ કરી શકીએ છીએ, લાઇસિંગ ઉત્સેચકો અને ક્લેવિંગ ઉત્સેચકો। એક છે લાઇસિંગ ઉત્સેચકો અને એક છે ક્લેવિંગ ઉત્સેચકો। તો આપણે પહેલાં ઉત્સેચક વિશે વાત કરીએ, લાઇસિંગ ઉત્સેચકો। એકચ્યુઅલી લાઇસિંગ ઉત્સેચકો જે ઉત્સેચકો પહેલા નંબરે મહત્ત્વના છે, કેમ કે જ્યારે પણ આપણે કોઈ ડીએનએનો ટુકડો, સપોઝ કે આ ડીએનએનો ટુકડો છે બરાબર, આ ડીએનએ ટુકડાને મારે આ કોઈ કોષમાંથી, દાખલા તરીકે બેક્ટેરિયલ કોષમાંથી આ પ્લાઝમિડનો ટુકડો મારે બહાર કાઢવો છે, રાઈટ? તો સૌપ્રથમ મારે શું કરવું પડશે, આ પ્લાઝમિડની, મતલબ આ બેક્ટેરિયા છે જે, સપોઝ કે આ બેક્ટેરિયાની કોષરસ્તર છે અથવા કોષ દિવાલ છે, એને મારે લાઇસ કરવી પડશે, મતલબ કે તોડવી પડશે, એને મેલ્ટ કરવી પડશે, ત્યારે જ આ ટુકડો અંદરથી બહાર નીકળી શકશે। તો લાઇસિંગ ઉત્સેચકો આપણે એટલા માટે યુઝ કરીએ છીએ કે આપણે આ દિવાલને તોડી શકીએ અને એમાંથી ડીએનએ બહાર કાઢી શકીએ। તો જ્યારે ડીએનએ આઇસોલેટ કરવું છે, સપોઝ કે મારે કોઈ રસપ્રદ જનીનને પણ આઇસોલેટ કરવું છે, સપોઝ કે આ રસપ્રદ જનીન છે તો એને પણ, મતલબ કે આ ડીએનએ છે એને પણ કોષમાંથી, સપોઝ કે આ કોઈ કોષ છે પ્રાણીનો, એમાંથી આ ડીએનએ મારે બહાર કાઢવું છે, રાઈટ? તો પણ મારે આ કોષ દિવાલને તોડવી પડશે, તો એના માટે આપણે લાઇસિંગ ઉત્સેચકો યુઝ કરીએ છીએ। તો લાઇસિંગ ઉત્સેચકોમાં દાખલા તરીકે હું વાત કરું કે બેક્ટેરિયા હોય તો આપણે લાઇસોઝાઇમ્સનો ઉપયોગ કરીએ છીએ, બેક્ટેરિયા હશે તો આપણે લાઇસોઝાઇમ ઉત્સેચકનો ઉપયોગ કરીશું, લાઇસોઝાઇમ્સ આ ઉત્સેચકનો ઉપયોગ કરીશું આપણે, દાખલા તરીકે
દાખલા તરીકે બેક્ટેરિયા હશે તો લાઇસોઝાઇમ્સ, દાખલા તરીકે ફૂગ હશે તો કાયરટિનિઝ આપણે યુઝ કરીશું, અથવા કે સપોઝ કે લીલ હોય કે મતલબ કોઈ વનસ્પતિ હોય તો આપણે સેલ્યુલોઝ યુઝ કરીશું, જેથી આપણે દિવાલને તોડી શકીએ અને એમાંથી આપણે ઇચ્છિત ડીએનએ જે આપણે આઇસોલેટ કરવાનું છે, જે બહાર કાઢવાનું છે, એ ઇઝીલી આપણે કાઢી શકીએ, રાઈટ? તો આને આ લાઇસિંગ ઉત્સેચકો આના માટે આપણે ઉપયોગ કરી શકીએ આરડીએનએ ટેકનોલોજીના અંદર. સેકન્ડ નંબરના જે ઉત્સેચકો છે જેને કહેવાશે ક્લિવિંગ ઉત્સેચકો, બરાબર? ક્લિવિંગનો મતલબ થાય તોડવું. તો ક્લિવિંગ ઉત્સેચકો આપણે ભણીશું, જે એકચ્યુઅલી ત્રણ પ્રકારના છે. ફર્સ્ટ વન ઇઝ ધ એક્ઝોન્યુક્લિયસ, પહેલા નંબરના છે એક્ઝોન્યુક્લિયસ, બીજા છે એન્ડોન્યુક્લિયસ, ત્રીજા છે પ્રતિબંધિત એન્ડોન્યુક્લિયસ. ફરીથી કહું છું, ક્લિવિંગ ઉત્સેચકો ત્રણ પ્રકારના આપણે ભણીશું, આના અંદર એક્ઝોન્યુક્લિયસ, એન્ડોન્યુક્લિયસ અને પ્રતિબંધિત એન્ડોન્યુક્લિયસ. તો આ ત્રણે ત્રણ ક્લિવિંગ ઉત્સેચકો કહી શકશું આપણે, જે આરડીએનએ ટેકનોલોજીમાં મહત્ત્વના ઉત્સેચકો છે. પણ બધા જ ઉત્સેચકો આપણે ઉપયોગ કરવાના નથી, કારણ કે એના કેટલાક ડ્રોબેક છે, મતલબ કે કેટલાક આપણે ઉપયોગ નથી કરી શકતા. તો આપણે વારાફરતી ત્રણે ત્રણ ઉત્સેચકો વિશે માહિતી મેળવી. એમાં પ્રથમ છે એક્ઝોન્યુક્લિયસ. તો એક્ઝોન્યુક્લિયસ ઉત્સેચકો એવા ઉત્સેચકો છે કે જે ડીએનએની સ્ટ્રેન્ડ, દાખલા તરીકે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે ડીએનએની જે સ્ટ્રેન્ડ છે એની કોઈ પણ એક જ સ્ટ્રેન્ડને તોડે છે, કોઈ પણ એક જ શૃંખલાને તોડે છે, અને એ બી સાઇડમાંથી. એટલા માટે નામ એક્ઝો આપ્યું છે. એક્ઝો એટલે બહારથી. દાખલા તરીકે તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા હું જે ડ્રો કરું છું એમાં તમે જોઈ શકો, એક જ ટુકડાને તોડે છે. એટલે આપણે એકચ્યુઅલી આ કેમ ના યુઝ કરી શકીએ, એક્ઝોન્યુક્લિયસ આપણે યુઝ કરી શકતા નથી આરડીએનએ ટેકનોલોજીના અંદર, કારણ કે આપણે કોઈ સ્પેસિફિક ચોક્કસ ટુકડો જોઈશે. દાખલા તરીકે મેં તમને વાત કરી હતી પહેલા કે સપોઝ કે આપણું આ ડીએનએ છે, એમાંથી આપણે કોઈ ચોક્કસ સ્પેસિફિક ટુકડો લેવાનો છે. દાખલા તરીકે મારે આ જ ટુકડો જોઈએ છે, રાઈટ? આરો જ ટુકડો મારે, જે જીન ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે રસપ્રદ મારું જનીન છે, એ જ ટુકડો મારે ક્લીવ કરીને બહાર કાઢવાનો છે, રાઈટ? તો હું એક્ઝોન્યુક્લિયસ વડે આ પ્રક્રિયા નહીં કરી શકું, કારણ કે એક્ઝોન્યુક્લિયસ જે ઉત્સેચક છે એ બહારથી ડીએનએને કાપે છે, મતલબ બહારથી એક જ શૃંખલાને કાપે છે, જેથી મને એ ટુકડો મળશે નહીં. એટલા માટે હું એક્ઝોન્યુક્લિયસને આરડીએનએ ટેકનોલોજીના અંદર ઉપયોગ કરી શકું નહીં, બરાબર? તો એક્ઝોન્યુક્લિયસનું મહત્ત્વનું કાર્ય શું છે કે બહારથી એક એક ન્યુક્લિયોટાઇડને આ રીતે કાપશે, જેથી કરીને આપણે આ ઉત્સેચકનો ઉપયોગ કરી શકીશું નહીં, અને આપણું જીન ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે જીન ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે આપણું રસપ્રદ જે જનીન છે એને આપણે ઉત્સેચક કરી મતલબ બહાર કાઢી શકીશું નહીં. સેકન્ડ ઉત્સેચક જે આપણે ભણીશું એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક. તો સામાન્ય એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક, સામાન્ય એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકની વાત કરું છું, જે શું કરે છે, જે તમારા ડીએનએ, રસપ્રદ ડીએનએ છે એની સાઇટને ઓળખે તો છે, પણ એ વચ્ચેથી કાપે છે, મતલબ વચ્ચેથી સીધા કાપે છે. દાખલા તરીકે આ રીતે કપાય છે, જેના કારણે તમારા ડીએનએ બુઠ્ઠાછેડા બનાવે છે. બુઠ્ઠાછેડા ઇટ મીન્સ કે તે એકબીજા સાથે ચોંટી શકશે નહીં, આ રીતે બુઠ્ઠાછેડા બનાવશે. તમે જોઈ શકો છો અહીંયા આકૃતિના અંદર કે તમે જોઈ શકો કે બે બુઠ્ઠાછેડા બનાવે છે, જે પાછળથી એકબીજા સાથે જોડાઈ શકશે નહીં. મતલબ કે તમારું આ જીન ઓફ ઇન્ટરેસ્ટ, તમે મતલબ કે રસપ્રદ જનીન તમે આવી રીતે જો કાપ્યું છે, રાઈટ, તો એ રસપ્રદ જનીન તમારા વાહક સાથે જોઈન્ટ થઈ શકશે નહીં, કારણ કે તમારા જે છેડા છે બુઠ્ઠા છે ડીએનએના, રાઈટ? તો જનીનના છેડા જે છે એ બ્લન્ટ એન્ડ કહેવાશે, એટલે કે બુઠ્ઠા છેડા છે જે પાછા ચીપકી શકશે નહીં. તો આવા એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકો પણ આપણા આ આરડીએનએ ટેકનોલોજીમાં કામના નથી, બરાબર? તો એન્ડ આ સામાન્ય એન્ડોન્યુક્લિયસ જે છે ઉત્સેચકો છે જે આ રીતે કામ કરે છે, તો એ પણ આપણા કામના હોઈ શકે નહીં, રાઈટ? તો થર્ડ નંબરના ઉત્સેચકો છે જેને કહેવાશે પ્રતિબંધિત એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકો. પ્રતિબંધિત એટલે કે અટકાવે છે, કટ કરે છે એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકો. કેવી રીતે કટ કરે છે? તો આ એક વિશિષ્ટ પ્રકારના પ્રતિબંધિત એન્ડોન્યુક્લિયસ છે, રાઈટ? આના અંદર પણ એકચ્યુઅલી પ્રતિબંધિત એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકો પણ ત્રણ પ્રકારના આવે છે, જેને કહેવાશે પ્રકાર વન એટલે કે ટાઈપ વન ઉત્સેચકો, સેકન્ડ નંબર આપણે કહીશું ટાઈપ ટુ ઉત્સેચકો, અને થર્ડ નંબર કહીશું આપણે ટાઈપ થ્રી ઉત્સેચકો. આ રીતે ત્રણ પ્રકારના પ્રતિબંધિત ઉત્સેચકો, એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકો ભણીએ છીએ, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એન્ઝાઇમ્સ, બરાબર? રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એન્ઝાઇમ. આ પ્રમાણે ત્રણ પ્રકારના ઉત્સેચકો આપણે મતલબ ભણીએ છીએ, ટાઈપ વન, ટાઈપ ટુ અને ટાઈપ થ્રી, રાઈટ? જે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકો છે, જે ડીએનએને કેવી રીતે કટ કરે છે,
એ જાણતા પહેલાં હું આ ત્રણે ત્રણ પ્રકાર વિશે માહિતી આપી દઉં કે ટાઈપ વન, ટાઈપ ટુ અને ટાઈપ થ્રી એ કેવી કેવા પ્રકારના રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે. એકચ્યુઅલી ટાઈપ વન જે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે, ટાઈપ વન રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જે શું કરે છે કે ટાઈપ વનની અંદર એના ત્રણ પેટા એકમો ધરાવે છે. ટાઈપ વન એ ત્રણ પેટા એકમો ધરાવે છે અને એને એક્ટિવ થવા માટે ત્રણ વસ્તુની જરૂર પડે છે. દાખલા તરીકે એટીપી, એમજી ટુ પ્લસ અને ત્રીજું છે એસ એડિનોસાઇલ મિથિયોનિન. એસ એડિનોસાઇલ મિથિયોનિન આ ત્રણ વસ્તુની જરૂર પડે છે. ટાઈપ વન છે એના અંદર ત્રણ પેટા એકમો છે જેને એક્ટિવ થવા માટે એટીપી, એમજી ટુ પ્લસ અને એસ એડિનોસાઇલ મિથિયોનિનની જરૂર પડે છે. પણ આ ઉત્સેચકો છે, એકચ્યુઅલી આ ઉત્સેચકો એ ડીએનએની શૃંખલાને કાપી શકતા નથી. આ ઉત્સેચકો ફક્ત જે જીન ઓફ ઇન્ટરેસ્ટ છે, મતલબ કે રસપ્રદ જનીન છે, એને ફક્ત ઓળખે છે અને કાપી શકતા નથી. એટલા માટે આ ઉત્સેચકો આપણે આરડીએનએ ટેકનોલોજીના અંદર ઉપયોગ કરી શકતા નથી. ફરી કહું છું, આ ઉત્સેચકો આપણી જે જીન ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે રસપ્રદ જનીન છે એને કાપી શકતા નથી. મતલબ કે ખાલી ઓળખે જ છે, ઓળખવાનું જ કામ કરે છે અને કટ કરી શકતા નથી. એટલા માટે આ ઉત્સેચકો આપણે આરડીએનએ ટેકનોલોજીમાં ઉપયોગ કરતા નથી, બરાબર. એવી રીતે ટાઈપ થ્રી ઉત્સેચક પહેલાં વિશે વાત કરું કે ટાઈપ થ્રી ઉત્સેચકો, એ ઉત્સેચકો બે પેટા એકમો ધરાવે છે અને એ પણ આની જેમ જ સેમ ત્રણ કારકોથી સક્રિય થાય છે. એટીપી, એમજી ટુ પ્લસ અને એસ એડિનાસાઇલ મિથ્યુનિનથી એક્ટિવ થાય છે, સક્રિય થાય છે. અને આ પણ આવું જ કામ કરે છે સેમ ટુ સેમ, કે આ પણ ઓળખવાનું જ કામ કરે છે જે કટ કરી શકતા નથી. એટલે આ ઉત્સેચકો પણ આપણે ઉપયોગ કરી શકીએ નહીં. અને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ટાઈપ ટુ છે જે સામાન્ય ઉત્સેચક છે, સિમ્પલ એન્ઝાઇમ એટલે કે સામાન્ય ઉત્સેચક છે, સામાન્ય કહેવાશે. અને આ ટાઈપ ટુ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે જે સામાન્ય ઉત્સેચક છે અને એ એમજી ટુ પ્લસની મદદથી, એટલે એમજી ટુ પ્લસ એને સક્રિય કરવા માટે યુઝ થાય છે અને એમજી ટુ પ્લસની મદદથી એ ડીએનએના છેડાને કાપે છે, મતલબ આપણા રસપ્રદ જનીનને અથવા પ્લાઝમિડને કાપે છે. અને એ રીતે કાપે છે કે જેના અંદર ચીપકું છેડા બને. તમે આકૃતિમાં જોઈ શકો છો, આ મુખ્ય આકૃતિ છે, આકૃતિમાં જોઈ શકો કે ચીપકું છેડા બનાવે છે કે જે પેલિન્ડ્રોમિક સિક્વન્સ કાપશે. હવે પેલિન્ડ્રોમિક સિક્વન્સ એટલે શું કે તમે અહીંયા જોઈ શકો છો, પેલિન્ડ્રોમિક સિક્વન્સ હું અહીંયા તીર દોરું છું ત્યાં તમે જોઈ શકો છો, જી એ એ ટી ટી સી. એવી જ રીતે સામેની સાઈડ વાંચે તો પણ એ જ રીતે વંચાય, જી એ એ ટી ટી સી, રાઈટ. તો આવું કેમ કરવું પડે છે આ ઉત્સેચકને? કારણ કે તમે જો તમારા રસપ્રદ જીનને ડીએનએમાંથી લો છો તો આ સિક્વન્સ જ્યારે કાપશે અને એ જ ઉત્સેચક સાથે આ જ પ્રતિબંધિત ઉત્સેચક એ પ્લાઝમિડ એટલે કે વાહકને કાપશે ત્યારે આવી જ સેમ સિક્વન્સ મળશે અને તો જ લાયગેજ ઉત્સેચક વડે જોડી શકાશે. તો જ લાયગેજ ઉત્સેચક વડે જોડી શકાય એટલા માટે આવી પેલિન્ડ્રોમિક સિક્વન્સ શૃંખલા કાપવી પડે છે. ફરીથી કહું છું કે પ્રતિબંધિત એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકો છે એ આવા રસપ્રદ જનીનોને પેલિન્ડ્રોમિક સિક્વન્સમાંથી કાપશે. પેલિન્ડ્રોમિક સિક્વન્સ એટલે જી એ એ ટી ટી સી. અને આ બાજુ પણ તમે જોઈ શકો સેમ વંચાય છે, મતલબ આમ વાંચો અથવા આમ વાંચો બે એક જ જેવી વંચાય એવી શૃંખલાઓ. તો આવા રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકો ટોટલ 900 જેટલા ઉત્સેચકો વૈજ્ઞાનિકોએ શોધ્યા છે, જે 230 જેટલી જાતિઓમાંથી શોધવામાં આવ્યા છે. અને દરેક ઉત્સેચકની આવી શૃંખલા અલગ અલગ છે. કટિંગ કરવાની સાઇટ એટલે કે કટિંગ કરવાની જગ્યા અલગ અલગ છે. દાખલા તરીકે અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે, ઇકો આર વન જે ઉત્સેચક છે એ ઇકો આર વન જી અને એ વચ્ચેથી અહીંયા કટ કરે છે અને આ બાજુ પણ નીચે પણ જી અને એ વચ્ચેથી કટ કરે છે, જેના કારણે આવી રીતે ચીપકું છેડા બને છે. અને આ ચીપકું છેડા પાછળથી તમારા જે વાહકના અંદર તમે આ જનીનને નાખવાનો છો, વચ્ચેનું જે જનીન કટ કર્યું છે એ જનીનને નાખવાનો છો, એ જનીન સાથે ઇઝીલી જોડાઈ શકશે. એટલે દાખલા તરીકે વાહકના હું અહીંયા એક ડ્રો કરું છું નાનકડી આકૃતિ, કે તમે જોઈ શકો કે વાહક સપોઝ આ રીતે હોય, વાહક સપોઝ આ રીતે તમે સપોઝ ડ્રો કરશો, બરાબર. તો તમારું જે ઈચ્છિત જનીનનો ટુકડો છે એ તમે આ રીતે જોઈન્ટ કરી શકશો. ઈચ્છિત જનીનનો ટુકડો છે એ તમે આ રીતે જોઈન્ટ કરી શકશો, આ રીતે તમે ઈચ્છિત જનીનનો ટુકડો તમે જોઈન્ટ કરી શકશો, જેમાં પેલિન્ડ્રોમિક સિક્વન્સ હશે, રાઈટ, જે ઇઝીલી તમે જોઈન્ટ કરી શકો છો આ રીતે, રાઈટ. કે તમારું વાહક ડીએનએ છે
અને તમારું રસપ્રદ જનીન છે અને તમે પેલેન્ડ્રોમિક સિક્વન્સ જો બંનેમાં એક જ જેવી રીતે કપાયેલી હશે તો તમે ઇઝીલી લાયગેજ ઉત્સેચક વડે એને જોઈન્ટ કરી શકો છો. તો આપણા માટે આરડીએનએ ટેકનોલોજીમાં પ્રતિબંધિત એન્ડોન્યુક્લિયર ઉત્સેચકો બહુ જ ઇમ્પોર્ટન્ટ મહત્ત્વના ઉત્સેચકો કહી શકાય, જેને આપણે યુઝ કરી શકીએ છીએ. પ્રતિબંધિત ઉત્સેચકો જેને રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયર ઉત્સેચકો કહે છે, તેનું મુખ્ય કામ ફરીથી કહી દઉં કે ચોક્કસ જનીનની શૃંખલાને ઓળખવું, ચોક્કસ જનીનની શૃંખલાને ઓળખવું અને ત્યાંથી એને કટ કરવું. આ પ્રતિબંધિત ઉત્સેચક એન્ડોન્યુક્લિયર ઉત્સેચકનું મુખ્ય કાર્ય છે. રાઈટ, છેલ્લે આ ઉત્સેચકોનું નામકરણ કેવી રીતે કરવામાં આવે છે એની વિશે વાત કરી દઉં. તો આ ઉત્સેચકોનું નામકરણ વિશે વાત કરીએ તો દાખલા તરીકે હું અહીંયા એક ઉત્સેચકનું નામ લખ્યું છે મેં દાખલા તરીકે એક ઉત્સેચકનું નામ લખ્યું છે મેં અહીંયા ઇકો આર વન, અહીંયા સોરી ઇકો લખ્યું છે પણ હું અહીંયા સુધારીને કરી દઉં છું, ઇકો આર વન આ ઉત્સેચકનું નામ છે. ફરીથી લખું છું અહીંયા, ઇકો આર વન આ એક ઉત્સેચકનું નામ છે, બરાબર. તો આ ઉત્સેચકનું નામકરણ કેવી રીતે કર્યું છે, દાખલા તરીકે જેમાંથી લેવામાં આવ્યું છે આ ઉત્સેચક, દાખલા તરીકે આ લેવામાં આવ્યું છે એસ્કેરિચિયા કોલાઈ. અહીંયા તમે નામ દેખી શકો છો, એસ્કેરિચિયા કોલાઈ RY13 આ બેક્ટેરિયામાંથી આ ઉત્સેચક લેવામાં આવ્યું છે. તો એના પ્રજાતિનો પહેલો અક્ષર એટલે કે ઈ લીધું છે આપણે અહીંયા, પછી જાતિના ડબલ અક્ષર CO લીધા છે, અને જે જાતિ મતલબ જે સ્ટ્રેઇન છે દાખલા તરીકે RY સ્ટ્રેઇન છે તો એનો ફર્સ્ટ અક્ષર આર લીધો છે, અને વન એટલે કે આ એસ્કેરિચિયા કોલાઈ RY13માંથી ફર્સ્ટ નંબરનો ઉત્સેચક આ શોધાયો હતો એટલા માટે આપણે અહીંયા વન લીધું છે. રાઈટ, એસ્કેરિચિયા કોલાઈ RY13માંથી આ રીતે આ ઉત્સેચક લેવામાં આવ્યો હતો અને આ રીતે આનું નામકરણ થાય છે. તો આ બધા જ ઉત્સેચકોના નામકરણ, રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનું નામકરણ આ રીતે આપણે કરી શકીએ છીએ, બરાબર. તો આ આપણે આજે પુનઃસંયોજિત DNA ટેકનોલોજીના ઉપકરણ વિશે માહિતી મેળવી, જે પહેલા નંબરનું ઉપકરણ હતું ઉત્સેચકો. બીજા બે ઉપકરણો મારા નેક્સ્ટ વિડીયોમાં તમે જોઈ શકો છો. રાઈટ, તો નેક્સ્ટ વિડીયોનો વેઇટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.